દીવમાં આરઆઈબીએનના જવાનો અચાનક હૃદય હુમલાથી મૃત્યુ થતાં તેમની રાષ્ટ્રીય સન્માન સાથે દીવમાં દફનવિધિ કરવામાં આવી. મૃતક જવાન લક્ષદીપના હતા અને તેમના મૃતદેહને પરિવાર સુધી પહોંચાડવા લાંબો સમય થાય તેથી તેમના પત્નીએ દીવમાં જ દફનવિધિ કરવા જણાવ્યું. દીવમાં લક્ષદ્વીપના રહેવાસી ઉમર ફારૂક કે 43 આઈઆરબીએનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ દીવના બુચરવાડા કેમ્પ પર હતા ત્યારે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવતા ત્યાં ઉપસ્થિત અન્ય જવાનો દ્વારા દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરના દ્વારા હેડ કોન્સ્ટેબલ ઉમર ફારૂકને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીવ આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભરત ડીવાજા દ્વારા લક્ષદ્વીપ આઈઆરબીએન કેમ્પના અધિકારીઓને બનાવ અંગે જાણ કરવામાં આવી, જ્યાંથી આ ઘટનાની જાણ મૃતકના પત્નીને કરાતા તેમણે જણાવ્યું હતું કે લક્ષદ્વીપ દીવથી ખૂબ દૂર હોવાના કારણે ત્યાં મૃતદેહ પહોંચતા ઘણો સમય લાગી જશે, માટે તેમના પતિ મૃતક આરોપ ઉમર ફારૂકને દીવના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે. ત્યારબાદ દીવ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના હોદ્દેદારો અને લોકોના સહયોગથી દીવના કબ્રસ્તાનમાં મૃતક આઈઆરબીએનના જવાનને સલામી સાથે સન્માનપૂર્વક દફનાવવામાં આવ્યા. તેમના જનાજામાં દીવ ડેપ્યુટી એસપી રવિન્દ્ર શર્મા, દીવ આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભરત વાજા, વણાકબારા કોસ્ટલ પોલીસ, SHOPSI ધનજી જાદવ, ઘોઘલા ચોકી ઇન્ચાર્જ PSI દીપક વાજા, ભરત પરમાર સહિત પોલીસ અધિકારીઓ, આઈઆરબીએનના જવાનો તેમજ પોલીસ કર્મીઓ હાજર રહી મૌન રાખી સલામી આપી રાષ્ટ્રીય સન્માન સાથે મૃતક જવાનને દફનાવવામાં આવ્યા. આ કરુણ ઘટનામાં દીવ આઈઆરબીએનની ટીમ એક બહાદુર જવાન ગુમાવ્યો તો બીજી તરફ એક પત્નીએ પતિ અને 3 પુત્રીઓ અને 1 પુત્ર પિતા વગરના નોંધારા થઈ ચૂક્યા હતા. પરિવાર પર જાણે દુઃખનું મોજું ફરી વળ્યું હતું. મૃતક જવાનને દીવના કબ્રસ્તાનમાં વિધિપૂર્વક દફનાવવામાં સહયોગ બદલ દીવ આઈઆરબીએન આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ ભરત વાજાએ દીવ સમસ્તની સુન્ની મુસ્લિમ જમાતના વડીલો તેમજ તમામ લોકોનો આભાર માન્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. આજ અમારે એક કોન્સ્ટેબલ ઉમર ફારૂક सुबह में उसका हार्ट अटैक हो गया था. सुबह 9 बजे उसका हार्ट अटैक हुआ. 9:25 को उसका हार्ट अटैक होते ही हमारे जवान उसको लेके आए थे गवर्नमेंट हॉस्पिटल में और 9:25 को डॉक्टरों ने उसको मृत घोषित किया. और ये समाचार मिलते ही हमारे पूरे IRB की वाहिनी में पूरा शोकमय हो गया. उसके बाद हम लोग उसके फैमिली को इन्फॉर्म किया. उसके फैमिली ने ऐसा डिसीज़न लिया कि दिन के अंदर ही उसका अंतिम संस्कार हो जाए. और मैं समस्त मुस्लिम समाज का आभार व्यक्त करता हूँ कि आज इस अवसर पर आके पूरे मुस्लिम समाज ने हमको साथ और सहयोग दिया. इसलिए मैं समस्त मुस्लिम समाज का तहे दिल से आभार व्यक्त करता हूँ. आज बहुत दुख की बात है. हमारे एक साथी जो हेड कॉन्स्टेबल थे आयरमैन में, उनकी आज सुबह तबीयत ख़राब हुई. उनको हॉस्पिटल लेके आया गया लेकिन यहाँ पर डॉक्टर साहब ने उनको डेड डिक्लेयर कर दिया. ये आयरमैन के हेड कॉन्स्टेबल पीछे लक्षद्वीप पे रहने वाले थे. अब उनका सम्मान सहित उनका यहाँ अंतिम संस्कार किया गया है और उनको दफनाया जा रहा है. और हमारा